हेलो एवरीवन, लास्ट लेक्चर में आपणे एरिथमेटिक ऑपरेटर डिटेल में जोयुं, मॉड्यूलो ऑपरेटर नी शू लिमिटेशन छे ए पण जोयुं। हवे आजना लेक्चर में आपणे जोईशुं ऑपरेटर नुं प्रिसिडन्स अने असोसिएटिविटी। ओके, सो व्हाट इज प्रिसिडन्स? प्रिसिडन्स एटले तमने एक करता वधारे ऑपरेटर आपवामां आवे अने आ ऑपरेटर में कया ऑपरेटर की प्रायोरिटी वधारे छे ए चेक करीने जे ऑपरेटर की प्रायोरिटी वधारे होय एने पहला इवेल्युएट करवानो। प्लस छे, माइनस छे, मल्टीप्लिकेशन, डिविजन अने मॉड्यूलो, दीस आर अवर एरिथमेटिक ऑपरेटर। क्लियर? हवे आ जेटला आटला बधा एरिथमेटिक ऑपरेटर छे बराबर, हवे आ ऑपरेटर नी प्रिसिडन्स शुं हशे? जो आ बधा ज ऑपरेटर एक साथे आवे तमारे कया ऑपरेटर ने पहला परफॉर्म करवानो ए सानी मदद थी आपणे डिसाइड करी शकीए विथ ध हेल्प ऑफ प्रिसिडन्स। ओके, तो प्रिसिडन्स जोईए तो मल्टीप्लिकेशन, डिविजन अने मॉड्यूलो आ ત્રણ ઓપરેટર છે એની પ્રાયોરિટી ફર્સ્ટ નંબર પર આવશે। એનો મતલબ શું થશે? પ્લસ પ્લસ અને માઇનસ કરતા આ ત્રણ ઓપરેટરની પ્રાયોરિટી વધારે હશે, એટલે તમારે જો એક્સપ્રેશનમાં આ બધા ઓપરેટર અવેલેબલ હોય તો તમારે કયો પહેલા એક્સેસ કરવાનો? આ પહેલા ત્રણને એક્સેસ કરવાના, પછી પ્લસ અને માઇનસની। ઓકે, એટલે સેકન્ડ પોઝિશન પર પ્લસ અને માઇનસ આવશે। ક્લિયર? આ હતા એરિથમેટિક ઓપરેટરના પ્રિસિડન્સ। ઓકે, પ્રિસિડન્સ મતલબ હાયર પ્રાયોરિટી। ક્લિયર? હવે નેક્સ્ટ છે એસોસિએટિવિટી। એસોસિએટિવિટી એટલે શું? કે તમારે આપેલા ઓપરેટરને કઈ ડિરેક્શનમાં ઓપરેટ કરવાનો છે, એટલે કઈ ડિરેક્શનથી તમારે એનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરવાનું છે। આપણે જોયો એરિથમેટિક ઓપરેટર બરાબર, તો એરિથમેટિક ઓપરેટરની એસોસિએટિવિટી લેફ્ટથી રાઇટ છે, એટલે તમને કોઈ પણ એક્સપ્રેશન આપવામાં આવે તો તમારે લેફ્ટથી લઈને રાઇટ ડિરેક્શનમાં જવાનું। એક્સપ્રેશનને ઇવોલ્યુશન કેવી રીતે કરશો? લેફ્ટથી રાઇટ, એ કોની એસોસિએટિવિટી છે? તો કે એરિથમેટિક ઓપરેટરની। ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ, એ પ્લસ બી માઇનસ સી ઇન્ટુ ડી ડિવાઈડ બાય ઈ। ઓકે, આ તમને એક એક્સપ્રેશન આપેલું છે। ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું ચેક કરવાનું? પ્રિસિડન્સ। આ જે તમારું એક્સપ્રેશન છે એમાં સૌથી વધારે હાયર પ્રાયોરિટી કોની રહેશે? તો કે આ મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન બરાબર, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનની સેમ પ્રાયોરિટી થશે। જ્યારે પણ સેમ પ્રાયોરિટીના બે ઓપરેટર ભેગા થાય ત્યારે આપણે શું કરવું પડે? એસોસિએટિવિટી અપ્લાય કરવી પડે। એસોસિએટિવિટી શું હોય? લેફ્ટ થી રાઇટ, કોની? એરિથમેટિક ઓપરેટરની। તો લેફ્ટ થી રાઇટ એટલે કઈ બાજુ થયું? આ રીતે થયું। ઓકે, તો આ રીતે કરીશું તો પહેલા શું આવશે? પહેલા મલ્ટીપ્લિકેશન આવશે, તો પહેલા મલ્ટીપ્લિકેશન કરીશ પછી ડિવિઝન કરીશ, અને આનો જવાબ સપોઝ આખા આનો એફ, તો આ જે આખું જે એક્સપ્રેશન જે છે એને એફ વડે રિપ્લેસ કરીશ। ક્લિયર? અગેઇન પ્લસ અને માઇનસ બંને પાસે સેમ પ્રાયોરિટી રહેશે, સેમ પ્રિસિડન્સ રહેશે, તો આપણે શું કરશું? એસોસિએટિવિટી ચેક કરશું। તો એસોસિએટિવિટી મારી શું છે? લેફ્ટથી રાઇટ, અહીંયાથી અહીંયા। ઓકે, લેફ્ટથી રાઇટ એટલે સ્ટાર્ટથી એન્ડ, ઇટ ઇઝ ઇન જે ડિરેક્શનમાં તમે જાઓ છો એ ડિરેક્શનમાં। ક્લિયર? એ લેફ્ટથી રાઇટ થયું। ઓકે, તો પ્લસ મારું પહેલાં આવે છે એટલે હું શું કરીશ? એ અને બીનું પ્લસનું જે ઓપરેશન છે એ કરી નાખીશ પહેલાં। તો સપોઝ એ અને બીનું પ્લસ એડિશન કરીશ તો મને જવાબ મળે છે જી, એટલે આને હું રિપ્લેસ કરીશ જી વડે, જી માઇનસ એફ, અને છેલ્લે તમારો આન્સર આવશે। ક્લિયર અબાઉટ વોટ ઇઝ પ્રેસિડન્સ, વોટ ઇઝ પ્રિસિડન્સ એન્ડ વોટ ઇઝ એસોસિએટિવિટી? પ્રિસિડન્સ ઇઝ કન્સિડર એઝ અ હાયર પ્રાયોરિટી ઓફ ઓપરેટર એન્ડ એસોસિએટિવિટી, એસોસિએટિવિટી વિલ નોન અબાઉટ which direction we have to execute our operator. Clear? Let's consider assignment operator. Assignment operator શું કરશે? રાઇટ બાજુ આપેલી વેલ્યુને લેફ્ટ બાજુ અસાઇન કરશે. ઓકે, સપોઝ હું લખું છું ઇન્ટીજર a = 10. ઓકે, સો શું કરશે? રાઇટ બાજુની
વેલ્યુ ને લેફ્ટ બાજુ અસાઇન કરશું. ઓકે, એટલે આપણને આનો મીનિંગ શું થશે? એની અંદર આપણે 10 વેલ્યુ અસાઇન કરીએ છીએ. ક્લિયર? શું કરશે અસાઇનમેન્ટ ઓપરેટર? ઇટ વિલ અસાઇન અ વેલ્યુ ટુ ધી વેરિયેબલ. ઓકે, હવે આ જે અસાઇનમેન્ટ ઓપરેટર છે એના અમુક રૂલ છે. એનો ફર્સ્ટ રૂલ એ છે કે ઓલવેઝ રાઇટ હેન્ડ સાઈડ કઈ કઈ વસ્તુ આવી શકે, ક્યાં તો તમે એઝ અ કોન્સ્ટન્ટ લઈ શકો, ક્યાં તો વેલ્યુ લઈ શકો, અથવા તો વેરિયેબલ લઈ શકો. ઓકે, બટ ઇન ધ કેસ ઓફ લેફ્ટ હેન્ડ સાઈડ ઓલવેઝ શુડ હેવ વેરિયેબલ. ઓકે, અહીંયા તમે એક્સપ્રેશન પણ લઈ શકો, કોઈ એક્સપ્રેશન ઓર ઇક્વેશન. કઈ બાજુ? રાઇટ હેન્ડ સાઈડ બાજુ. બટ ઇન ધ કેસ ઓફ લેફ્ટ હેન્ડ સાઈડ મસ્ટ બી વેરિયેબલ. ઓકે, એનું એક એક્ઝામ્પલ લઈએ. મેં રૂલ કીધો કયો, અત્યારે જે આપણે રૂલનું ડિસ્કશન કર્યું એ રૂલ પ્રમાણે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. વાય? બીકોઝ એટ ધ લેફ્ટ હેન્ડ સાઈડ વી ડુ નોટ હેવ એની વેરિયેબલ. આ છે એક્સપ્રેશન. ઓકે, આ એક્સપ્રેશન છે જે એ રાઇટ હેન્ડ સાઈડ બાજુ આવશે, નોટ ઇન લેફ્ટ હેન્ડ સાઈડ. સો વી કેન રાઇટ લાઈક ધીસ, એ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી. ક્લિયર? ધીસ ઇઝ રાઇટ, ધીસ ઇઝ નોટ રાઇટ. ઓકે, નાવ ટોકિંગ અબાઉટ અસોસિએટિવિટી ઓફ અસાઇનમેન્ટ ઓપરેટર. જેવી રીતે એરિથમેટિક ઓપરેટરની અસોસિએટિવિટી, અસોસિએટિવિટી લેફ્ટથી રાઇટ હતી, એવી રીતે અસાઇનમેન્ટ ઓપરેટરની અસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ રહેશે. ઓકે, રાઇટ ટુ લેફ્ટનો મતલબ શું થશે? રિવર્સ ડિરેક્શનમાં. ઓકે, સપોઝ હું લખું છું અહીંયા એ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇઝ ઇક્વલ્સ ટુ સી ઇઝ ઇક્વલ્સ ટુ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 10. ક્લિયર? અસાઇનમેન્ટ ઓપરેટર આ રીતે ઇન્ડિકેટ થશે, આ રીતે લખાશે. ઓકે, તો આની અસોસિએટિવિટી કઈ છે? રાઇટ ટુ લેફ્ટ. બધા જ ઓપરેટર કયા છે? અસાઇનમેન્ટ છે, તો આપણે રાઇટ ટુ લેફ્ટ છે તો આપણે આ ડિરેક્શનમાં જઈશું. એટલે શું થશે? પહેલાં આ એવી રીત થશે, બી ઇઝ ઇક્વલ્સ ટુ 10. ઓકે, પછી સી ઇઝ ઇક્વલ્સ ટુ ડી થશે. ડીની વેલ્યુ મારી કેટલી છે? 10. ઓકે, અગેઇન બી ઇઝ ઇક્વલ્સ ટુ સી થશે. સીની વેલ્યુ મારી કેટલી છે? 10. અગેઇન એ ઇઝ ઇક્વલ્સ ટુ બી થશે, એટલે એની વેલ્યુ મારી આવતી થશે. ક્લિયર? અસાઇનમેન્ટ ઓપરેટર શું કરશે? વેલ્યુ અસાઇન કરશે વેરિયેબલમાં, બરાબર. એની અસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ છે. ઓકે, રાઇટ ટુ લેફ્ટનો મતલબ શું થશે? રિવર્સ ઓર્ડરમાં વી વિલ અસાઇન ધી વેલ્યુ ટુ ધી વેરિયેબલ. ઓકે, નાવ હવે અસાઇનમેન્ટ ઓપરેટર છે એના અમુક શોર્ટ હેન્ડ રીતે પણ તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ, એક્સપ્રેશન છે એ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ 1. આ જ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો, એ પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 1. ઓકે, ખ્યાલ આવે છે? શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. હવે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર લખતી વખતે એનો એક રૂલ છે કે બંને બાજુ, એટલે અસાઇનમેન્ટ ઓપરેટરની બંને બાજુ જે ઓપરેન્ડ હોય એ સેમ હોવો જોઈએ. ક્લિયર? યુ કેન નોટ રાઇટ ધીસ, ધીસ ઇઝ અલાઉડ, ધીસ ઇઝ નોટ અલાઉડ. વાય? કે અહીંયા જે ઓપરેન્ડ છે ને અહીંયા ઓપરેન્ડ છે, બંને અલગ અલગ છે. એટલે એનો એક રૂલ શું છે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો? કે યુ એટ ધ બોથ સાઇડ ઓફ અસાઇનમેન્ટ ઓપરેટર સેમ ઓપરેન્ડ મસ્ટ બી ધેર. ક્લિયર? આ રીતે પણ તમે લખી શકો, એવું જરૂરી નથી કે પ્લસ જ હોય. વી કેન રાઇટ ધીસ ઓલ્સો, એ માઇનસ 1 ટુ એ માઇનસ પ્લસ ઇક્વલ ટુ 1. ઓકે, જેટલા પણ બાઇનરી ઓપરેટર છે, દેટ બાઇનરી ઓપરેટર કેન બી યુઝ એઝ અ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. ઓકે, ક્લિયર?